तो एक तरफ कોંગ્રેસમાં માંગણી થઈ રહી છે કે રાહુલ ગાંધીએ પક્ષની કમાન સંભાળી લેવી જોઈએ, પરંતુ જ્યારે કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું એલાન થયું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ગાંધી પરિવાર સિવાયના અનેક નામ ચર્ચામાં આવવા લાગ્યા છે। કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીના દાવેદારોની યાદીમાં સૌથી ઉપર જો કોઈનું નામ હોય તો તે છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત। એ સિવાય નવા એક નામની ચર્ચા શરૂ થઈ છે અને તે છે સુશીલ કુમાર સિંદે। તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્રમાં ગૃહમંત્રી હતા અને સોનિયા ગાંધીના પરમ વિશ્વાસુ ગણાય છે। સોનિયા ગાંધી સિંદેને પ્રમુખ બનાવવા ઈચ્છે છે તો રાહુલ ગાંધીની ઈચ્છા છે કે રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બને। કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠી રહ્યા છે। ખડગે સિંદે કે ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો ગાંધી પરિવાર કોઈ પદ પર ન હોવા છતાં સત્તા ભોગવશે। આ સિવાય પણ કેટલાક નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે। એમાંથી જો કોઈ જીતી જશે તો ગાંધી પરિવારનું વર્ચસ્વ ઘટશે। કોંગ્રેસ હાલ ત્રિભેટે ઉભી છે। એક શક્યતા એવી છે કે ગાંધી પરિવારમાંથી જ કોઈ કોંગ્રેસ અધ્યક્ષ બને, તો બીજી શક્યતા એવી છે કે ગાંધી પરિવારનો વિશ્વાસુ નેતા અધ્યક્ષ બને, ત્રીજી શક્યતા એ છે કે G23 ગ્રુપમાંથી કોઈ નેતા કોંગ્રેસ અધ્યક્ષ બને। આ ત્રણમાંથી જે ઘટના ઘટશે તેના આધારે કોંગ્રેસનું ભાગ્ય નક્કી થશે। ब्यूरो रिपोर्ट GSTV।